नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों का हार्दिक स्वागत छे। आज नो अभ्यास छे धोरण एक गुजराती निबंध लेखन। बधा बाळकोए गुजराती निबंध लेखन नी जे चोपड़ी आपेली छे ते काढवानी रहेशे। जेमा आपणे भाग एक अने बे अगाउ भणावी दीधो छे। भाग अने एक अने बे नो अभ्यास थई गयो छे। हवे भाग त्रण जेमा पेज नंबर नौ नंबर आठ वाँचो अने लखो। बधा बाळकोए शुं करवानुं छे, गुजराती निबंध लेखन में पेज नंबर नौ निकाळवानो छे अने एमां नंबर आठ वाँचो अने लखो। जेमां तारीख आपी छे तो तमारे तारीख लखी नाखवानी अने आमां शुं आपी छे जे शब्दो आप्या छे ए वाँचवाना छे अने सामे सारा अक्षरे लखवाना छे। ते ज रीते नीचे वाक्यो आपेला छे जे वाँची अहीं सारा अक्षरे लखवाना रहेशे। चलो शुरुआत करिए। चलो बधा बाळकोए शुं करवानुं छे, पहेला मूळाक्षरो वाँचवाना छे अने तेनो शब्द आखो बनावीने सामे लखवानो छे। मने कई नहीं म, गने कई नहीं ग, तो अहीं शुं लखवानुं? म ग अक्षर एकदम सारा काढवाना रहेशे। हवे मने कई नहीं मग अने कई ग, मग थयुं। हवे आ शुं छे जुओ, मनिकानो मा, गने कई नहीं ग, माग, अहीं शुं लखवानुं? मा ग। नने कई नहीं न, मने कई नहीं म, न म, तो नने कई नहीं न, मने कई नहीं म, न म। હવે નનેકાનું ના, મને કઈ નહીં મ, ના મ, તો નનેકાનું ના, મને કઈ નહીં મ, ના મ. રને કઈ નહીં ર, સને કઈ નહીં સ, ર સ, અહીં શું લખવાનું? ર સ. બધા બાળકોએ સાદા શબ્દ કાનાવાળા શબ્દ વાંચવાના છે. કાનો કોને કહેવાય, અહીંયા માત્ર કોને કહેવાય, એ બધું ધ્યાન આપીને પછી શબ્દો વાંચીને સામે લખવાના રહેશે. અહીંયા રનેકાનો રાસ અને કઈ નહીં સ, રાસ, અહીં લખવાનું? રનેકાનો રાસ અને કઈ નહીં સ, રાસ. ગને કઈ નહીં ગ, જને કઈ નહીં જ, ગજ, તો અહીંયા લખો ગને કઈ નહીં ગ, જને કઈ નહીં જ, ગજ. ગનેકાનો ગા, જને કઈ નહીં જ, ગાજ, તો અહીંયા લખવાનું? ગનેકાનો ગા, જને કઈ નહીં જ, ગાજ. હવે આગળ દરેક વિદ્યાર્થી મિત્રો આ નિબંધ લેખનમાં નંબર આઠમાં જે આ શબ્દો આપેલા છે તે વાંચીને સામે સારા અક્ષરે લખવાના રહેશે. નને કઈ નહીં ન, મને કઈ નહીં મ, ન મ, તો અહીંયા નને કઈ નહીં ન, મને કઈ નહીં મ, ન મ. નને કઈ નહીં ન, અહીંયા જુઓ મને એક માત્ર મેં આપેલો છે ને, માત્ર કહેવાય. શું કહેવાય? માત્ર, તો નને કઈ નહીં ન, મને એકમાત્ર મેં, તો ન મેં, અહીં લખવાનું? ન મને એકમાત્ર મેં, ન મેં. હવે ગને કઈ નહીં ગ, મને કઈ નહીં મ, ગ મ, તો અહીં લખવાનું? ગને કઈ નહીં ગ, મને કઈ નહીં મ, ગ મ. ગને કઈ નહીં ગ, મને એકમાત્ર મેં, તો અહીં શું લખવાનું? ગને કઈ નહીં ગ, મને એકમાત્ર મેં, ગ મે. જને કઈ નહીં જ, મને કઈ નહીં મ, જ મ, અહીંયા જને કઈ નહીં જ, મને કઈ નહીં મ, જ મ, અહીંયા જને કઈ નહીં જ, મને એકમાત્ર મેં, જ મે. જને કઈ નહીં જ, મને એકમાત્ર મેં, જ મે, અહીંયા મને કઈ નહીં મ, નને કઈ નહીં ન, મ ન, અહીંયા લખવાનું? મને કઈ નહીં મ, નને કઈ નહીં ન, મ ન.
મને કઈ નહીં મન અને એકમાત્ર ને, મને. તો અહીંયા લખવાનું મને કઈ નહીં મન અને એકમાત્ર ને. જુઓ હવે વાંચો અને લખો એમાં જે શબ્દો આપ્યા હતા તે આપણે વાંચ્યા અને સામે લખ્યા. હવે નીચેના વાક્યો જોઈએ, બરોબર. હવે પહેલું વાક્ય, ન મ ન, ન મ ન, ગરમ ગરમ, જમ જમ, પછી પૂર્ણવિરામ. તો આપણે આ વાક્ય વાંચ્યું, હવે સામે લખવાનું છે. આનું આ વાક્ય વાંચીને ફરીથી લખવાનું છે. ન મ ન, ન મ ન, પછી અલ્પવિરામ, ગ ર મ, ગરમ, પછી જમ, અહીં પૂર્ણવિરામ આવશે, બરોબર. દરેક બાળકે શું કરવાનું છે, શબ્દ છૂટો પાડવાનો છે, અક્ષર છૂટા પાડવાના નથી. આને શબ્દ કહેવાય ન મ ન, તો આખો આ શબ્દ સાથે લખવાનો, ગરમ, અહીંયા સેજ ગેપ મૂકીને અહીંયા શબ્દ સાથે લખવાનો, પછી થોડી ગેપ કરવાની, ગેપ એટલી જગ્યા એક અક્ષર જેટલી, અને જમ, નમન ગરમ જમ, એ રીતે બધા વાક્ય શબ્દ છૂટા પાડીને લખવાના છે. અહીંયા છે પવન અલ્પવિરામ, સરસ, સેજ ગેપ છૂટો થયો, જોવો જોઈએ. લખ, તો પવન સરસ લખ, તો સૌ પ્રથમ શું લખવાનું અહીંયા સામે, પવન અલ્પવિરામ સરસ લખ, પછી પૂર્ણવિરામ. આ વાક્ય આપણું અહીંયા પૂર્ણ થયું. હવે નીચે આ હતા સાદા શબ્દોવાળા વાક્ય, હવે કાનો માત્રાવાળા આવે છે. હવે ધ્યાન આપો, કનિકાનો કા જ લ, સેજ જગ્યા છોડી, અહીંયા ફ રનિક માત્ર રે, કાજલ ફરે. આપણે આ વાક્ય વાંચ્યું, કનિકાનો કા જ લ, કને કઈની ફ રનિક માત્ર રે, અહીંયા પૂર્ણવિરામ. તો સામે લખવાનું, કનિકાનો કા, જને કઈની જ, લને કઈની લ, કાજલ, પછી સેજ જગ્યા છોડીને ફ રનિક માત્ર રે, ફરે, કાજલ ફરે. હવે આગળ દરેક બાળકોને મેં સમજાવ્યું હતું કે બારક્ષાણીની તૈયારી કરજો તો તમને આવા જે કાના માત્રાવાળા શબ્દો આવશે, વાક્ય આવશે, તો તમને ખ્યાલ આવશે. બારક્ષાણીની તૈયારી હશે તો સાદા વાક્ય, કાના માત્રાવાળા વાક્ય વાંચતા ફાવશે. એટલે દરેક બાળકે અત્યારે શું કરવાનું, ઘરે છો તો તમારે બારક્ષરી અને એકડા આંખ એ તૈયાર કરવાના છે. હવે આગળ, રનિકાનું રા જ લ, પછી સેજ જગ્યા રાખવાની, ત રનિક માત્ર રે, પછી પૂર્ણવિરામ. તો રા જ લ ત રે, તો અહીંયા લખવાનું, રનિકાનું રા, જને કઈની જ, લને કઈની લ, રા જ લ, પછી ત રનિક માત્ર રે, અને આ પૂર્ણવિરામ, રાજલ તરે. હવે આગળ, ગનિકાનો ગાય, ચનિકાની ચર, અને એકમાત્ર રે, અને પછી પૂર્ણવિરામ, ગાય ચરે. તો અહીંયા શું લખવાનું, ગનિકાનો ગા, યને કઈને ય, ગાય, પછી સેજ જગ્યા છોડવાની, ચનિકાની ચર, અને એકમાત્ર રે, અને પછી પૂર્ણવિરામ. આને પૂર્ણવિરામ કહે, વાક્ય પૂર્ણ થયું, ગાય ચરે. હવે આગળ, વને કઈની વ, રને કઈની ર, સનિકાનો સા, દને કઈની દ, વરસાદ, વ ર સનિક માત્ર સે, પછી પૂર્ણ વિરામ, વરસે, વરસાદ વરસે. તો સામેના વાક્યમાં સામેના શું લખવાનું, વ ર સનિકાનો સા, દને કઈની દ, વરસાદ, પછી સે જગ્યા છોડીને વ રને કઈની ર, સને એક માત્ર સે, પછી પૂર્ણ વિરામ, વરસાદ વરસે. હવે આગળ, ગ ગ ન ર મ ત, ર મને એકમાત્ર મે, પછી પૂર્ણવિરામ, ગગન રમત રમે. તો અહીંયા શું લખવાનું બધાએ, ગ ગ ન, ગગન, પછી સેજ જગ્યા છોડીને ર મ ત, પછી સેજ જગ્યા છોડીને ર મને એકમાત્ર મે, પછી પૂર્ણવિરામ,
ગગન રમત રમે દરેક બાળક કોઈ શું કરવાનું છે જુઓ સામે દેખાય છે શબ્દ છૂટા પાડ્યા છે એ રીતે તમારે વાક્યમાં શબ્દ છૂટા પાડવાના અલ્પવિરામ તેમજ પૂર્ણવિરામનું ખાસ ધ્યાન રાખવાનું છે મ ન ન પછી અલ્પવિરામ છે દાદાનન એક માત્ર ને દાદાને ન મ તો અહીંયા લખવાનું છે મ ન ન મનન પછી અલ્પવિરામ કરવાનો દનિકાનો દા દનિકાનો દા નને એક માત્ર ને દાદાને ન મ પછી પૂર્ણવિરામ મનન દાદાને ન ચલો દરેક બાળકોએ નંબર 8 વાંચો અને લખવાનો અભ્યાસ કરી લીધો હવે પાના નંબર 10 જોડકા જોડો નંબર 9 જોડકા જોડો અહીંયા તારીખ લખવાની છે અહીંયા શું આપ્યું છે અમુક ચિત્ર આપ્યા છે તેને લગતા સામે ચિત્રો આપેલા છે તમારે શું કરવાના છે આ ચિત્રને જે લાગુ પડતું હોય તેની સાથે જોડવાનું છે દાખલા તરીકે જુઓ અહીંયા કચરાનું ચિત્ર આપ્યું છે બરોબર ડસ્ટબિન અહીંયા ડસ્ટબિન છે અહીંયા કચરાનું ચિત્ર છે તો આપણે કચરો ક્યાં નાખીએ છીએ બોલો જોઈએ શેમાં નાખીએ આપણે કચરા પેટીમાં છે ને આપણે ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે ડસ્ટબિન તો આપણે જે કચરો છે તેને શેના સાથે જોડવાનું આવશે તો કચરા પેટી છે ને તો કચરાને આવી રીતે અહીંયાથી સીધી લીટી કરીને જો કે આપેલું જ છે ઉદાહરણમાં પણ સમજાવું છું આવી રીતે જોડી દેવાનું હવે આ શેનું ચિત્ર છે માટલાનું શેનું તો માટલામાં આપણે શું ભરીએ પાણી તો આ માટલામાં જે પાણી ભરીએ છીએ તેને આપણે પીવું હોય ત્યારે કાઢવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ડોયાનો શેનો ડોયામાં તો ડોયાના ચિત્રને માટલા સાથે શું કરવાનું જોડી દેવાનું કારણ કે જેવા તેવા ગંદા હાથ હોય અને આપણે ગ્લાસ અંદર માટલામાં નાખીએ તો પાણી ગંદુ થાય અને એ જ પાણી આપણા પેટમાં જાય તો આપણા પેટમાં પ્રોબ્લેમ થાય જેથી કરીને આપણે ડોયાનો ઉપયોગ કરીએ તો માટલામાં એઠો ગ્લાસ નાખવો પડે નહીં તો માટલાનું ચિત્ર છે તેને શું કરવાનું અહીંયા ડોયા આ ડોયાનું ચિત્ર છે જુઓ પાણી વડે આપણે પાણી કાઢીએ છીએ ને ડોયાનું એ ડોયાનું ચિત્ર તો માટલાને ડોયા સાથે શું કરવાનું આમ જોડી દેવાનું હવે આ શેનું ચિત્ર છે ઘરનું તો ઘરને આપણે સાફ સુફ રાખવા માટે શું કરીએ છીએ સાવણીઓનો ઉપયોગ કરીએ છીએ ને કરીએ છીએ કે નહીં ચલો હવે અહીંયા મોટા મકાનનું ચિત્ર આપ્યું છે આપણે ઘર મકાન એટલે ઘર ઘરને આપણે સાફસુફ કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ કચરો ઘરમાં પડ્યો હોય તો આપણે શેના વડે સાફ કરીએ છીએ તો સાવરણી વડે શેના વડે સાવરણી વડે તો આ ઘરને અહીંયા સાવરણી સાથે શું કરી દેવાનું છે જોડી દેવાનું છે હવે આ શું છે રોડ ઉપરનો કચરો સાફ કરવાનો છે અહીંયા તો આપણે જોઈએ છીએ તો રોડ ઉપર કચરો સાફ કરવાવાળા જે હોય છે સેવકો એ શેનો ઉપયોગ કરે છે આવા મોટા ઝાડુનો ઉપયોગ કરે છે દેખ્યું હશે તમે રસ્તા ઉપર આવતા જતા વિદ્યાર્થી મિત્રો તો આપણે જે આ રોડ ઉપરની સફાઈ કરવાની હોય છે તેમાં આ ઝાડુનો ઉપયોગ થાય છે તો આપણે શું કરવાનું એ ઝાડુને અહીંયા જોડી દેવાનું છે બરોબર ચલો હવે આ 9 નંબરમાં જે તમે અભ્યાસ કરો છો એ તમારે શું કરવાનું છે વ્યવસ્થિત રીતે જોડકા જોડવાના છે ગંદકી કરવાની નથી અહીંયા તારીખ લખવાની છે બરોબર હવે આગળ જોઈએ તો નંબર 10 રંગ પૂરો પેજ નંબર 11 આમાં શું કરવાનું છે રંગ પૂરોમાં અહીંયા સૌપ્રથમ તારીખ લગાવો અને આ રંગ પૂરોમાં તમને આ જે ચિત્ર આપ્યો છે કેળું છે આ છે જામફળ આ છે બારમાસીનું ફૂલ આ છે ગુલાબનું ફૂલ અને આ ટામેટું અને આ દૂધી એમાં તમારે જો આ કેળાનું ચિત્ર છે એમાં તમારે કયો કલર પૂરો પડશે પીળો કારણ કે કેળું કેવા કલરનું હોય છે પાકું કેળું પીળા કલરનું હોય છે તો તમારે પીળા કલર અહીંયા સરસ પૂરી દેવાનો અંદર સફેદ કલરનું કેળું હોય છે તે સફેદ કલર રહેવા દેવાનો આમનામ અને અહીંયા જે એનું છાલ છે તેમાં પીળો કલર પૂરી દેવાનો આ છે જામફળ જામફળ કાચું ખાવું હોય આપણે કાચું ભાવતું હોય તો લીલો કલર પૂરવાનો અને પાકું ભાવતું હોય તો કયો કલર પૂરવાનો પીળો હવે આ શેનું ફૂલ કીધું તું મેં બારમાસીનું તો બારમાસીના ફૂલમાં રાણી પણ હોય ગુલાબી પણ હોય એવો કલર હોય છે તો તમારે જે યોગ્ય લાગે તમને જે સારો લાગતો હોય પૂરી દેવાનું આ છે
गुलाब तो गुलाब तो तमे जोया हशे ने अलग अलग कलर ना गुलाब केवा आवे छे, गुलाबी आवे, पीला आवे, लाल आवे, जोया हशे तमे तो एमा तमा जे तमने जे कलर गमतो होय पूरजो। अने आ पानानी अंदर केवो कलर पूरवानो लीलो। हवे टामेटू तो तमे लोकोने भावतु हशे तो खाताय हशो, तो टामेटानो केवो कलर होय? लाल होय। पाका टामेटानो एकदम पाकू होय जे टामेटू एनो केवो कलर होय छे? लाल। तो तमे अहींया लाल कलर पूरी देवानो। आ चित्र छे दूधीनुं। दूधी अमुक विद्यार्थी मित्रोने नहीं भावती होय પણ અમુક વિદ્યાર્થી મિત્રોને તો દૂધી ભાવતી હશે તો, અને દૂધી ભાવે કે ના ભાવે તમે દૂધીનું ચિત્ર તો જોયું જ હશે, તો દૂધી કેવી હોય છે? લીલા કલરની। તો અહીંયા દૂધીમાં તમારે કેવો કલર પૂરવાનો રહેશે? લીલો। બધા વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત અહીંયા જે લાઈન આપીને જે કલર પૂરવાના છે વ્યવસ્થિત પૂરવાના, લીટીની બહાર જવા જોઈએ નહીં, કલરનું ખાસ ધ્યાન આપવાનું છે। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ અભ્યાસ કરીએ। નંબર 11 પેજ નંબર 12 જોડકા જોડો। અહીં તારીખ લખવાની છે, અહીંયા શું આપ્યું છે સામે ચિત્રો આપ્યા છે એના તમારે સામે બીજા ચિત્રો સાથે યોગ્ય રીતે જોડવાના છે। તો સૌ પ્રથમ શેનું ચિત્ર આપેલું છે? બટાટાનું। તો અહીંયા ઓલરેડી બટાકાની અહીંયા આપણું જે રીંગણનું ચિત્ર છે એના સાથે શું કરેલું છે? જોડેલું છે આમ, જુઓ રીંગણ રવૈયું, બરોબર। હવે શેનું ચિત્ર છે? ગુલાબનું। તો ગુલાબને શેના સાથે યોગ્ય મેચ થાય છે? તો ગલગોટો। તો ગુલાબને ગલગોટા સાથે શું કરી દેવાનું? જોડી દેવાનું, ગુલાબ અને ગલગોટો। હવે ત્રીજું ચિત્ર શેનું છે? સફરજન। વિદ્યાર્થી મિત્રો અમુક બાળકોને સફરજન વધારે ભાવતા હોય છે અને તે શરીર માટે સારા પણ હોય છે। તો જુઓ અહીંયા સફરજનને શેના સાથે જોડવાનું છે? સફરજન અને કેળું। જ્યારે આપણે ફ્રૂટ લઈએ ત્યારે બંને સાથે નામ બોલીએ છીએ ને, મમ્મી પપ્પાને જે પણ કહે મમ્મી સફરજન અને કેળા લેતા આવજો, તો સફરજનને શેના સાથે? અહીંયા કેળા સાથે જોડી દેવાનું, તે યોગ્ય જોડકા યોગ્ય છે એમ જોડકા માટે। હવે શેનું ચિત્ર છે? આ ભીંડાનું। તો ભીંડાને સામે શેના સાથે જોડવાનું જુઓ, જો એ કોબીજનું ચિત્ર આપેલું છે તો ભીંડાને કોબીજ સાથે આમ જોડી દેવાનું। હવે આગળ આ શેનું ફૂલ છે? જાસૂદનું। શેનું? જાસૂદનું। તો જાસૂદના ફૂલને કરણના ફૂલ સાથે શું કરી દેવાનું? બારમાસીના ફૂલ સાથે શું કરી દેવાનું? જોડી દેવાનું। હવે આ દ્રાક્ષનું ચિત્ર છે। બાળકોને દ્રાક્ષ વધારે ભાવે અને બાળકોને કેરી પણ વધારે ભાવે, બરોબર। તો આપણે દ્રાક્ષ અને કેરી એ જોડવા યોગ્ય છે, તો આપણે શું કરવાનું છે? દ્રાક્ષને આમ ઉપર લઈ જવાની છે અને કેરી સાથે શું કરી દેવાની છે? જોડી દેવાની છે, બરોબર। હવે બાળકો જુઓ આજનો આપણો અભ્યાસ જોઈએ તો અહીંયા નંબર 8 વાંચો અને લખો, તેમાં તમને મેં શબ્દો અને વાક્ય બંને વાંચીને લખાવ્યા છે, બરોબર। બીજા નંબરમાં જોઈએ તો નંબર 9 જોડકા જોડો, તમને જે યોગ્ય પ્રમાણે જોડકા જોડવાના હતા એ સમજાવ્યા છે। નંબર 10 રંગ પૂરો, એમાં તમને બધા ચિત્રો જે આપેલા છે તેમાં કયો કલર પૂરવો અને કઈ રીતે પૂરવો તે પણ સમજાવેલું છે। અને નંબર 11 જોડકા જોડો, તેમાં તમને યોગ્ય રીતે જોડકા જોડી મેં સમજાવ્યું છે, તે તમારે શું કરવાનું છે? સારી રીતે આ જે ચારે નંબર છે 8, 9, 10 અને 11 એ તમારે આપણી આ જે નિબંધ લેખન છે ગુજરાતી નિબંધ લેખન એમાં સારી રીતે અને વ્યવસ્થિત રીતે જોડીને લખીને પૂર્ણ કરવાની રહેશે। જ્યારે શાળા ખુલશે ત્યારે આપણા નિબંધ લેખન ચેક કરીશું, ત્યારે જોઈશું કે જ્યાં સુધી આપણે લખાયું છે ઓનલાઈનમાં તે તમારે કમ્પ્લીટ હોવું જોઈએ। આવજો ત્યારે।